સુરતના અડાજણ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તેમજ ટેબ્લેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. પોલીસે દુકાનમાંથી સિરપ અને ટેબ્લેટનો જથ્થો કબજે કર્યો હતો. ડમી ગ્રાહક મોકલી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરાયું છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના ધ્યાને આવ્યું હતું કે સુરત શહેર વિસ્તારમાં કેટલાક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા ટેબ્લેટનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે તથા આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા હોય છે. યુવાધન આવી ગોળીઓ અને સિરપનું સેવન કરી નશાખોરીના રવાડે ચડી રહ્યું છે, જેથી પોલીસે કમિશનર દ્વારા આ મેડિકલ સ્ટોરને શોધી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ દરમિયાન એસઓજી પોલીસને માહિતી મળી હતી કે અડાજણ ગામ સર્કલ પાસે આવેલા સમર્થ પાર્ક સિલા કોમ્પ્લેક્સમાં આવેલી સમર્થ મેડિકલ સ્ટોર પરથી આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ વેચાણ થઈ રહ્યું છે. માહિતીના આધારે એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી, જેમાં મેડિકલ સ્ટોરના સંચાલક ભાગીદાર જવાહર મનહરલાલ આસલોટ, શિશિર મનહરલાલ આસલોટ અને હિનાબેન માર્કંડભાઈ પંડ્યાએ કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોરથી કર્યું હતું. ત્યારબાદ પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસે મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી અલગ અલગ કંપનીની નશાકારક સિરપ અને ટેબ્લેટ કબજે કરી છે અને મેડિકલ લાયસન્સ ધરાવનાર અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ब्यूरो रिपोर्ट H24 न्यूज सूरत.